હેલો સ્ટુડન્ટ્સ હું છું નિશાંત કતિરા અને ફરીથી તમારું સ્વાગત કરું છું કતિરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર છ ત્રિકોણ ત્રિકોણ ચેપ્ટરમાંથી ટોટલ દસ માર્કનું પૂછાવાનું છે આ વર્ષે તમને મે ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં બે પ્રમેય હશે ચાર ચાર માર્કના બે સમ હશે એમાં બંને પ્રમેય પૂછી શકે છે પ્રમેય ક્યાં છે એ પણ તમને ખ્યાલ છે છ પોઈન્ટ છ અને છ પોઈન્ટ આઠ પાયથાગોરસનો પ્રમેય છ પોઈન્ટ આઠ છે બંને પ્રમેય યુટ્યુબ પર અપલોડ કરી નાખ્યા છે તમે લોકોએ જોઈ લીધા છે અને છતાં પણ રિવિઝન કરતા રહેજો જરૂરી નથી કે બે પ્રમેય પૂછે એક પ્રમેય અને એક ચાર માર્કનો દાખલો પણ પૂછી શકે છે અને બે હેતુલક્ષી દાખલા પૂછશે જે બધા જ પ્રકારના સમ્સ હું તમને સોલ્વ કરાવીશ તો પૂરેપૂરું ધ્યાન આપવાનું છે બધા જ સમસ તમને ખબર છે શું કરવાનું છે વિડીયો પોઝ કરી મારાથી પહેલાં સોલ્વ કરવાના છે ત્યારબાદ ચેક કરવાનું છે કે માર્ક મળ્યો કે નહીં ઘણા બધા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરે છે કે સર મેં બધા સમ્સ તમારાથી પહેલાં સોલ્વ કર્યા વિડીયો અમે પોઝ કરી નાખ્યો તો આટલા સમ સાચા પડ્યા થોડાક સમ નહોતા આવડતા તો એ હવે આવડી ગયા છે થેન્ક યુ વેરી મચ બહુ પોઝિટિવ કમેન્ટ્સ કરી રહ્યા છે અને આવી રીતે તમે ઓનેસ્ટલી જે મને કમેન્ટ કરો છો એ મને પણ ગમે છે ઓકે તો જે કંઈ તમને આવડતું હોય એના વિશે સાચી કમેન્ટ કરજો પણ કમેન્ટ કરજો ઓકે તો સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટરના ખરા ખોટા નથી કરાવતો કારણ કે ખરા ખોટા કદાચ ન પૂછે તો ખાલી જગ્યા એક શબ્દમાં જવાબ આપો અને વિકલ્પ આ ત્રણ ટોપિક શીખશું બે પાર્ટમાં શીખશું અને ઘણા બધા સમ શીખશું ઓકે તો તમારે ચિંતા નથી કરવાની માત્ર મારાથી પહેલાં સમ સોલ્વ કરવાના છે જોઉં શું કેટલી કમેન્ટ આવે છે મને ચાલો ફસ્ટ ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે બધા વર્તુળો ખાલી જગ્યા છે ઓપ્શન અહીં આપેલા છે કે એકરૂપ અને સમરૂપ ચલો એકરૂપ અને સમરૂપમાંથી શું આવશે બધા વર્તુળો માટે બધા વર્તુળો એકરૂપ હોય કે સમરૂપ હોય ટેક્સ્ટબુકના જ છે આ પહેલી ત્રણ ખાલી જગ્યા સ્વાધ્યાય છ પોઈન્ટ એકની જ છે તમને આવડતી જ હશે તો સમરૂપ હોય કારણ ખબર છે શા માટે એકરૂપ શા માટે ન આવે સર આ તો હવે ગોખી નાખ્યું છે અમે લોકોએ એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી ના પણ થોડુંક સમજાવી દઉં ઇઝી છે એકરૂપ એટલે એવી આકૃતિઓ કે જેમના આકાર અને કદ સમાન હોય એને એકરૂપ આકૃતિઓ કહેવાય ધારો કે બે સેમી ત્રીજાવાળો વર્તુળ છે અને આ પણ બે સેમી ત્રીજાવાળો વર્તુળ છે તો આ એકરૂપ આકૃતિ કહેવાય સમજાણું આકાર પણ સેમ છે બંને વર્તુળ આકાર જ છે અને કદ સાઈઝ પણ સેમ છે બંને બે સેમી ત્રીજાવાળા છે પણ સમરૂપ એટલે આકાર સમાન હોય અને કદ જુદા જુદા હોય તો એને સમરૂપ આકૃતિઓ કહેવાય જો આકાર બંનેના એના સેમ છે બંને વર્તુળ આકાર છે પણ પ્રથમ વર્તુળ બે સેમીનો છે બીજો ત્રણ સેમીનો છે તો આ બંને એકરૂપ ન કહેવાય પણ શું કહેવાય સમરૂપ કહેવાય તો કોઈ પણ બે વર્તુળ સમરૂપ હોઈ શકે એકરૂપ હોય જ એવું જરૂરી નથી ઓકે તો કોઈ પણ બે વર્તુળ અથવા બધા વર્તુળ સમરૂપ તો હોય જ એવી જ રીતે બધા ચોરસો ખાલી જગ્યા છે એકરૂપ કે સમરૂપ આ ઓપ્શન થર્ડના છે ઓ સેકન્ડના નથી બધા ચોરસો સમરૂપ જ હોય એકરૂપ ન હોય ઓકે તો હવે તમને ખ્યાલ પડી ગયું એકરૂપ અને સમરૂપ વચ્ચેનો તફાવત થર્ડ બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે સમદુ બાજુ કે સમબાજુ કયા ત્રિકોણો સમરૂપ હોય સમદુ બાજુ કે સમ બાજુ સમ બાજુ આ પણ આ નિયમ ઉપર જ આધારિત છે તો આ ત્રણ છ પોઈન્ટ એકની ખાલી જગ્યાઓ હતી બાકીની બધી ખાલી જગ્યાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ બહુ જ ઇઝી પણ છે જરાય હાર્ડ નથી હા આકૃતિ દોરીને સૂત્ર કેવો લગાડવો તે તમને ખબર હોવી જોઈએ જે બધું આપણે અહીં શીખશું તો ધ્યાન આપજો વિડીયો ભગાવવાનું નથી આરામથી જોવાનું છે અને સમજી લેવાનું છે ત્રિકોણ એ અને ત્રિકોણ ડીઈ સમરૂપતા છે અને ટુ એ બી બરાબર ડીઈ જો બી સી બરાબર આઠ સેમી હોય તો ઈ બરાબર ખાલી જગ્યા સેમી જુઓ સૌથી પહેલાં તો આકૃતિ દોરવી પડશે એક માર્કનો દાખલો છે છતાં પણ વ્યવસ્થિત રીતે જ આપણે કરવાનું છે એ બી સી અને ડીઈ એફ હવે જુઓ શું કહ્યું છે ટુ એ બી બરાબર ડીઈ ઓકે હવે એ બીની આગળ ટુ છે ડીની આગળ કંઈ નથી કંઈ ન હોય તો એક મૂકી દેવાનું હવે આપણે અહીંથી ડીઈ ને નીચે લઈ આવો અને અહીંથી બે ને નીચે લઈ આવો આવી રીતે આપણે સાદું રૂપ આપવું પડશે ખ્યાલ પડ્યું શું કર્યું મેં એ બીને જેમ છે એમ જ રહેવા દીધું આ સાઈડથી પાછળથી ડીઈ ને આગળ નીચે લઈ આવ્યા એકને જેમ છે એમ જ રહેવા દીધું ને આપણે નીચે લઈ આવે હવે કદાચ તમે ચોકડી ગુણાકાર કરો તો પાછો આ જ સ્ટેપ મળશે આપણને જુઓ ટુ એ બી ટુ ડીઈ વન ડીઈ ઓકે તો આ આપણને ઇઝી પડે એટલા માટે લખ્યું એ બીની કિંમત એક થશે ડીઈની કિંમત બે થશે હવે આકૃતિમાં મૂકીએ એ બી વન ડીઈ ટુ ત્યારબાદ શું કહ્યું છે બીસી આઠ તો ઈ એફ શોધો ચલો હવે આપણે ફોર્મ્યુલા લખીએ શું આવશે ફોર્મ્યુલા બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ લેવાની એ અને ડીઈ અનુરૂપ બાજુ છે જો એ લઈએ તો આ ત્રિકોણમાંથી ડીઈ લેવું પડે પહેલાં ત્રિકોણમાં જો બી લઈએ તો બીજા ત્રિકોણમાં ઈ એફ લેવું પડે પહેલાં ત્રિકોણમાં એસી લઈએ તો બીજા ત્રિકોણમાં ડીએફ લેવું પડે ઓકે જેની કિંમતો હોય એ અનુરૂપ બાજુ લેવાની આપણી પાસે એ બી ડીઈ બીસી અને ઈએફ આ ચાર બાજુની જરૂર પડશે એસી અને ડીએફની કિંમત નથી તો એની આપણને જરૂર નથી તો સૂત્ર કંઈક આવું બનશે એ બી છેદમાં ડીઈ બરાબર બીસી છેદમાં ઈ એફ ઓકે એ બીની કિંમત કેટલી એક ડી બે બી સી આઠ ઇએફ શોધવાનું કરો ચોકડી ગુણાકાર ઇ એફ એકા ઈ એફ બે અઠા સો બસ સમ બહુ સિમ્પલ હતો પણ સ્ટાર્ટિંગ તમને આવડવી જોઈએ સ્ટાર્ટિંગ જો નહીં કરી શકો સૂત્ર ડિસાઇડ નહીં કરી શકો તો આ ખાલી બે સ્ટેપના માર્ક આપણને મળતા હતા જે નહીં મળે તો ખ્યાલ પડી ગયું કેટલું ઇઝી સમ હતું તો ધ્યાન આપજો સમરૂપતાની નિશાની હોય તો આવી રીતે બે ત્રિકોણ દોરી લેવાના આકૃતિમાં કિંમતો મૂકવાની ત્યારબાદ અનુરૂપ બાજુઓ સૂત્ર તરીકે લેવાની અને ગણતરી કરવાની ચલો નેક્સ્ટ ત્રિકોણ એબીસીમાં ખૂણા એ નો દ્વિભાજક બીસી ને ડીમાં છેદે છે જો એ બી બરાબર છ સેમી એસી પાંચ સેમી અને બીડી ત્રણ સેમી હોય તો બીસી બરાબર ખાલી જગ્યા દ્વિભાજકનો સમ છે આકૃતિ તો દોરવી જ પડશે આપણને આ ત્રિકોણ એ બીસી ખૂણા એ નો દ્વિભાજક બીસીને ડીમાં છેદે છે તો એમાંથી એક લાઈન દોરવી પડશે જે બી સીને ડીમાં છેદે ઓકે હવે જુઓ ખૂણા એના દ્વિભાજકના બદલે એમ કહે તમને કે બીનો દ્વિભાજક તો બીમાંથી લાઈન દોરવાની પણ આમ લાઈન દોરશો એના કરતાં મારી સલાહ તમને થશે કે બી ઉપર લખવાનું એસી નીચે લખવાના અને ત્યારબાદ બીમાંથી ઊભી લાઈન દોરવાની સીનો દ્વિભાજક કે તો સી ઉપર લખવાનું અને એમાંથી ઊભી લાઈન દોરવાનું જો આવી રીતે કરશો તો સૂત્ર લખવામાં તમને બહુ સરળતા રહેશે કિંમતો મૂકીએ એ બી છ એ પાંચ બીડી ત્રણ અને બીસી શોધવાનું છે આ ડીસી નહીં પણ બીસી આખું શોધવાનું છે આપણે દ્વિભાજકનો દાખલો હોય ત્યારે સૂત્ર શું આવશે યાદ રાખી લેજો બહુ ઇઝી છે એ બી છેદમાં એસી બરાબર આ અડધો ભાગ અને આ અડધો ભાગ બીડી છેદમાં ડીસી આપણને બીસી શોધવાનું કહ્યું છે એટલે જરૂરી નથી કે બીસી ફોર્મ્યુલામાં આવે જ ફોર્મ્યુલા તો જેમ બનતા હોય એમ જ બને બધા દાખલામાં આ ભાગ્યા આ બરાબર આ અડધો છેદમાં આ અડધો ઓકે तो डीसी शोधी लें त्यार बीसी शोधता क्या वर लगते अपनने ए बी ए सी बी डी डी सी वी हेव टू फाइन नाउ क्रॉस मल्टिप्लिकेशन सिक्स सी इज इक्वल टू फाइव थ्री इजार फिफ्टीन कीप सी एज सब्जेक्ट मूव सिक्स टू द डिनोमिनेटर चलो हम कट करिए अपने છ અને પંદર કયા ટેબલમાં આવે ત્રણના ત્રણ ગુણ્યા પાંચ ને ત્રણ ગુણ્યા બે તો ડીસીની કિંમત મળી પાંચ છેદમાં બે અને પાંચના અડધા છેદમાં બે એટલે અડધા ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી અડધા તો કરી શકીએ ને આપણે દસમામાં ભણીએ છીએ બીજા ધોરણમાં નથી ભણતા પાંચના અડધા કેટલા અઢી બે પોઈન્ટ પાંચ તો ડીસી બે પોઈન્ટ પાંચ મળ્યું આપણે ડીસી નથી શોધવાનું બીસી શોધવાનું છે ફાઇનલ આન્સર નહીં શોધો ત્યાં સુધી કંઈ માર્ક નહીં મળે બીસી એટલે આ બંને અડધા અડધા ભેગા કરી નાખો બી ડી પ્લસ ડીસી એટલે બીસી મળી જાય ત્રણ પ્લસ બે પાંચ પોઈન્ટ પાંચ તો બીસીની વેલ્યુ મળી ફાઈવ પોઈન્ટ ફાઈવ ઓકે તો કેટલો ઇન્ટરેસ્ટિંગ ને ઇઝી હતો દ્વિભાજક છે યાદ રાખી લેજો દ્વિભાજકમાં આવી રીતે ઊભી લાઈન કરવાની આ ભાગ્યા આ બાજુ બરાબર આ ભાગ્યા આ તો આવી રીતે ઇઝી ફોર્મ્યુલા છે કંઈ હાર્ડ નથી અને ક્રોસ મલ્ટિપ્લિકેશનથી આખો સમ થઈ જશે ચલો નેક્સ્ટ બે સમરૂપ ત્રિકોણો એ અને ડીઈ એફના ક્ષેત્રફળ અનુક્રમે એકસો ચુમ્માળીસ સેમી વર્ગ અને એક્યાસી સેમી વર્ગ છે જો ત્રિકોણ એ બી સૌથી મોટી બાજુનું માપ છત્રીસ સેમી હોય તો ત્રિકોણ ડીઈ એફની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેમી હોય ક્ષેત્રફળનો દાખલો છે આકૃતિ દોરવાની છે એ અને ડીઈએફ બંને સમરૂપ ત્રિકોણો છે એટલે આવી આકૃતિ બનશે અને ત્યારબાદ સૂત્ર લખવાનું છે ચાલો હું બોર્ડ સાફ કરું છું ત્યાં સુધીમાં મને કેટલા જણા આન્સર આપે છે જોઉં આઈ વોન્ટ યોર આન્સર્સ મારાથી પહેલાં સોલ્વ કરો કોન્ફિડન્સ રાખો તો જ માર્ક મળશે ડરી જશો તો કંઈ નહીં મળે એ બી ક્ષેત્રફળ એકસો ચુમ્માળીસ ડીઈ ક્ષેત્રફળ એક્યાસી સૌથી મોટી બાજુનું માપ છત્રીસ છે એ બી સૌથી મોટી બાજુ કઈ બાજુ નથી કીધી એ બી કે એસી ત્રણેયમાંથી કઈ બાજુ મોટી છે એ નથી કહ્યું તો આપણે ડિસાઇડ કરી લેવાનું તમને જે મજા આવે એને મોટી બાજુ ગણી લો આ બીસીને લઈએ તો બીસીની જગ્યાએ છત્રીસ ઓકે ધારો કે બીસી સૌથી મોટી બાજુ છે જો આ ત્રિકોણમાં બીસી મોટી બાજુ હોય તો આ ડીઈ એફમાં કઈ મોટી બાજુ થશે બંને ત્રિકોણ સમરૂપ છે તો બીસીની અનુરૂપ બાજુ કઈ થશે ઈ તો આ ત્રિકોણ ડીઈ એફમાં ઇએફ સૌથી મોટી બાજુ છે જો છત્રીસ આપણે એ પાસે લખ્યા હોત તો આ ત્રિકોણમાં ડીઈ સૌથી મોટી બાજુ થાય જો એ બી સીમાં એસીને મોટી બાજુ આપણે ગણી હોત તો આમાં ડીએફ મોટી બાજુ થાય ઓકે કંઈ ચોખવટ નથી કરી તો આપણે ડિસાઇડ કરી લેવાનું હવે ફોર્મ્યુલા ત્રિકોણ એ બી ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈ એફનું ક્ષેત્રફળ જુઓ ક્ષેત્રફળવાળો દાખલો છે એટલે ક્ષેત્રફળ આવવું જોઈએ સૂત્રમાં બરાબર આ ત્રિકોણમાં બીસી લેશું અને આ ત્રિકોણમાં ઇએફ લેશું ઓકે આમ કરશું તો થઈ જશે નહીં થાય યાદ રાખજો ક્ષેત્રફળનો સમ હોય ત્યારે હંમેશા બાજુનો વર્ગ લેવાનો ક્ષેત્રફળ હોય ત્યારે શું લેવાનું બાજુનો વર્ગ ક્લિયર થયું તો બીસી વર્ગ છેદમાં ઇએફ વર્ગ હવે વેલ્યુ પૂટ કરીએ વન ફોર્ટી ફોર અપોન એટી વન ઇઝ ઇક્વલ ટુ થર્ટી સિક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇએફ સ્ક્વેર ચલો છત્રીસનો વર્ગ કરશું કરીએ તો થશે પણ થોડોક લાંબો થઈ જશે ટાઈમ વધુ લાગશે ગુણાકાર ભાગાકાર બહુ અઘરા થઈ જશે હવે જરા અહીં જુઓ તો એકસો ચુમ્માળીસ અને એક્યાસી બંનેનો વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ જો કાઢી શકતા હોઈએ તો ઇઝી થઈ જશે સમ બહુ જ એકસો ચુમ્માળીસ એટલે બારનો વર્ગ અને એક્યાસી એટલે નવનો વર્ગ તો હવે બહુ ઈઝી થઈ ગયું સમ તમે જોઈ શકો છો બધી જગ્યાએ વર્ગ છે તો બધી જગ્યાએથી વર્ગ દૂર કરી નાખો એટલે બચશે શું ઓકે હવે ચોકડી ગુણાકાર બાર ઈ એફ નવ અને છત્રીસનો ગુણાકાર જરૂરી નથી કે ગુણાકાર કરવું જ પડે એમ જ રહેવા દો કંઈ વાંધો નથી આપણને ઉલટાનો આપણે કટ કરવામાં ઇઝી પડશે બાર જશે છેદમાં જુઓ બાર તેરીસ છત્રીસ ઇઝી પડ્યું ને તો મલ્ટિપ્લાય નહીં કરી નાખવાનું થોડુંક વેઇટ કરવાનું કટ થઈ જશે આગળ જતાં અને પછી મલ્ટીપ્લિકેશન પણ ઇઝી પડશે નાઇન થ્રી હજાર ટ્વેન્ટી સેવન તો ઇ એફ બરાબર સત્યાવીસ તો ક્યાંય રફવર્કની જરૂર ન પડી જો અહીં ગુણાકાર કર્યું હોત આપણે તો ગુણાકાર કરવું પડે પછી ભાગાકાર કરવું પડે ઘણું બધું રફકામ થાય અને સમય પણ લાગે તો ગુણાકાર નહીં કરતા આગળ જતાં કટ થઈ જશે ઈ બરાબર સત્યાવીસ મળ્યા તો ત્રિકોણ ડીઈ એફની સૌથી મોટી બાજુનું માપ સત્યાવીસ થાય સાતમો દાખલો આ તો બહુ ઇઝી છે તમને બધાને આવડે છે ત્રિકોણ એ બી ખૂણો બી નેવું એસી બરાબર તૌતેર સેમી અને બી બરાબર પંચાવન સેમી હોય તો એ બરાબર ખાલી જગ્યા ચલો બી નેવું છે કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ્તી થશે મારાથી પહેલાં સોલ્વ કરી દો એસી તૌતેર બીસી પંચાવન એ શોધવાનું છે પાયથાગોરસનું સૂત્ર તમને બધાને આવડે છે ક્યારે નહીં ભુલાય હવે તો આઈ થિંક એટલું જ આવડતું હશે બધાને પરફેક્ટ એસી વર્ગ બરાબર એ બી વર્ગ પ્લસ બીસી વર્ગ તૌતેરનો વર્ગ એ શોધવાનું છે 55 નો વર્ગ ચલો તર નો વર્ગ રફકામ થી તો માર્ગ ઘટી જશે 55 નો વર્ગ ત્રેપન ઓગણત્રીસ AB વર્ગ અને ત્રણ હજાર પચીસ ને વર્ગને આગળ લઈ આવી સોરી ત્રણ હજાર પચીસને આગળ લઈ આવી એ બી વર્ગને કરતાં બનાવી બાદ બાકી નવમાંથી પાંચ જાય ચાર બેમાંથી બે જાય ઝીરો ત્રણમાંથી ઝીરો જાય ત્રણ પાંચમાંથી ત્રણ જાય બે ત્રેવીસો ચાર હવે મગજમાં ફિટ કરી લેજો ત્રેવીસસો ચાર અડતાળીસનો વર્ગ છે ઓકે ગણતરી કરવાની જરૂર નથી મેં યાદ રાખી લીધું છે એટલે ગુણાકાર કરવાની જરૂર નથી તમે પણ યાદ રાખી લો આ ઘણી જગ્યાએ આવે છે ત્રેવીસો ચાર અડતાળીસનો વર્ગ થાય વર્ગ વર્ગ દૂર કરો એટલે એ બી બરાબર અડતાળીસ છેલ્લી ત્રણ ખાલી જગ્યાઓ ત્યારબાદ આ ફર્સ્ટ પાર્ટ આપણો કમ્પ્લીટ થશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ શીખશું જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે છ પોઈન્ટ એકની જ ખાલી જગ્યા છે ત્રણ ખાલી જગ્યા અગાઉ આવી ગઈ આ ચોથી ખાલી જગ્યા જો બે બહુકોણ બહુકોણ એટલે કોઈ પણ બે સમાન આકૃતિઓના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ સમ પ્રમાણમાં હોય સમ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુ કોણો સમરૂપ છે ચલો સેકન્ડ લાસ્ટ એક ચોરસના વિકર્ણની લંબાઈ દસ છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય બહુ ઇઝી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે કંઈ નથી સમમાં સમ શીખવાડું તે પહેલાં તમને જણાવી દઉં કે મેથ્સમાં તો આપણે બહુ જોરદાર તૈયારી કરી રહ્યા છીએ તમને માર્ક્સ પણ સારા આવશે પણ શું ઇંગ્લિશમાં આવી જ તૈયારી થાય છે તમારી ઇંગ્લિશમાં પણ માર્ક્સ તો લેવા છે ને સારામાં સારા મેથ્સની જેમ જ તો પછી ઇંગ્લિશનો આપણો કોર્સ અવેલેબલ છે આપણી કતિરા ક્લાસીસ એપ ઉપર ઝડપથી એ કોર્સ પરચેઝ કરી લો નાઇન્ટી ફાઇવથી વધારે વિડીયોઝ અવેલેબલ છે થોડી ઘણી ટેસ્ટ પણ છે અને આ બધું જ તમને બહુ રિઝનેબલ પ્રાઇઝમાં મળી રહ્યું છે ગ્રામરના બધા જ ટૉપિક જો આ તમે બધા વિડીયો સારી રીતે જોઈ લો સમજી લો તો ગ્રામરમાં તમારો એક પણ માર્ક નહીં કપાય તો જો ઇંગ્લિશમાં પણ તમારે હાઈએસ્ટ માર્ક લેવા હોય તો આજે જ કતિરા ક્લાસીસ એપમાં કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ પરચેસ કરી લો તો ચોરસ છે અને વિકર્ણની લંબાઈ આપેલી છે આકૃતિ તો દોરવી જ પડશે આકૃતિ વગર કંઈ ખબર નહીં પડે વિકર્ણ દસ તો ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે તમને બાજુનો વર્ગ ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ લખો એલનો વર્ગ લખો કંઈ પણ લખો ચાલે એલ એટલે ચોરસની બાજુ જ અને ચોરસની બધી બાજુ કેવી હોય સમાન હોય બધા માટે આપણે એક્સ ધારી લઈએ તો ચોરસનું ક્ષેત્રફળ થશે એક્સનો વર્ગ ઓકે બાજુની કિંમત એક્સ છે તો એક્સનો વર્ગ ચલો હવે આ તો પછી મળશે પહેલાં આપણે ચોરસની બાજુ તો શોધવી પડશે તો જુઓ ચોરસમાં ચારે ચાર ખૂણા કાટખૂણા હોય એટલે અંદર આ કાટખૂણો બની જાય છે આપણે વિકર્ણ એસી દોરીએ એટલે કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસ પાયથાગોરસ તમને આવડે છે એસી વર્ગ બરાબર એ બી પ્લસ બીસી વર્ગ એસી એટલે દસનો વર્ગ એ એટલે એક્સ વર્ગ બી સી એક્સ વર્ગ દસનો વર્ગ સો એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ ટુ એક્સ વર્ગ બે જશે છેદમાં એટલે એક્સ વર્ગ બરાબર પચાસ અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે બાજુનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ તો ક્ષેત્રફળ મળી ગયું આપણને પચાસ ખબર પડી કેટલું ઝડપથી મળી ગયું તમને તો હજી એમ હતું કે આપણે આનું વર્ગમૂળ શોધશું એક્સની કિંમત શોધશું ત્યારબાદ આ સૂત્રમાં કિંમત મૂકશું અને પછી ક્ષેત્રફળ મળશે તો એવું કંઈ નથી ડાયરેક જ મળી ગયું તો બહુ ઇઝી ને ઇન્ટરેસ્ટિંગ સમ હતો પ્રેક્ટિસ કરવી પડશે એક વખતમાં યાદ નહીં રહી જાય અત્યારે ને અત્યારે નોટબુકમાં લખી લેજો તો તમને માર્ક મળી જશે તો ચોરસનું ક્ષેત્રફળ થયું પચાસ ચલો લાસ્ટ ત્રિકોણ ABC અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો એ સિત્તેર અંશ અને ખૂણો બી ચાળીસ અંશ હોય તો આર ખાલી જગ્યા બહુ જ ઇઝી આમાં તો મેથડની પણ જરૂર નહીં પડે કદાચ ડાયરેક્ટ થઈ જશે ABC અને PQR બને સમપ્રમાણમાં છે એનું માપ સિત્તેર સમપ્રમાણમાં જ્યારે બે ત્રિકોણ હોય તો તેમના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ સમાન હોય એ સિત્તેર તો પી પણ સિત્તેર અનુરૂપ ખૂણા સમાન બાજુઓ નહીં ઓકે સમપ્રમાણમાં જ્યારે બે ત્રિકોણ હોય તો બંનેના અનુરૂપ ખૂણા સમાન જ હોય એ સિત્તેર આપેલું છે તો પી પણ સિત્તેર થશે બી ચાળીસ છે તો ક્યુ પણ ચાળીસ અને આર શોધવાનું છે કોઈ ગણતરીની જરૂર નથી ત્રિકોણને ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો એંસી એકસો એંસીમાંથી આ બે ખૂણાના માપ તો આપણી પાસે છે સિત્તેર ને ચાળીસ એકસો દસ એકસો એંસીમાંથી આ એકસો દસ કાઢી નાખો એટલે આર મળશે સિત્તેર રન્સ કેટલું સિમ્પલ કોઈ જાતની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી એક માર્કનો સમ છે ફિગર ડ્રો કરવાનું ફિગર એટલે આકૃતિ અને ત્યારે એના બાદ ડિસાઇડ કરી લેવાનું સમ કેવી રીતે થાય છે તો મજૂરી નથી કરવાની સ્માર્ટ વર્ક કરવાનું છે જ્યાં હાર્ડવર્ક કરવું પડે ત્યાં કરવાનું બાકી વર્કથી જ આપણું કામ થઈ જાય છે તો આ વિડીયોમાં દસ ખાલી જગ્યાઓ આપણે શીખ્યા બધી જ એકબીજાથી ડિફરન્ટ હતી આઈ હોપ કે તમને ઉપયોગી થશે પ્લીઝ નોટબુકમાં લખી લેજો જેથી કરીને લોંગ ટાઈમ સુધી યાદ રહે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ટુના સમ્સ સાથે જેમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સમ્સ શીખવાના છીએ થેન્ક યુ